જૂનાગઢના કે કૃષ્ણ સેવાદાસ સ્વામી મેં વાત સાંભળી છે, અભયસિંહ ઠાકુરના કોઈ દીકરા બહુ બીમાર કોઈ ગામમાં ગયેલા, મહિનો બે મહિનો થયો પથારી વશ ઊભા થઈ ના એકે, આવીને સ્વામી પાસે રડવા માંડ્યા. સ્વામી જૂનાગઢ એટલે એ ગામમાં આવ્યા છે, રડવા માંડ્યા. બસ સ્વામી કે શું થયું? તો કે સ્વામી મારો દીકરો બહુ બીમાર, એકનો એક દીકરો છે ને, હવે લાગે છે કે મરી જાય રે ને, હાવ નાની ઉંમર છે. સ્વામી કે મંદિર લઈ આવો. અરે સ્વામી, મંદિર લાવવાની ક્યાં વાત કરો છો, ઊભો જ નથી થઈ શકતો, ઊભો નથી થતો. તો કે સ્વામી ઊભો જ નથી, ખાટલા વર્ષ મહિના દોઢ મહિનાથી ખાટલામાં છે. સ્વામી કે એક કામ કરો, ખાટલો અહીં લઈ આવો, આ સાધુને ખબર પડતી હોય, ખાટલો લઈ આવો. ખાટલો લઈ આવ્યા. સ્વામી જોઈને તરત કીધું, એક કામ કરો, આની પાસે છે ને મંદિર વળાવવાની સેવા કરાવો. બોલા કે પણ સ્વામી કેમ કરાવી? તે કે તમે છે ને એના હાથમાં હાવણી પકડાવો અને તમે આમ કરી અને એ છોકરાને હારે રાખીને મંદિર વાળો રોજ એક વખત લઈ આવવાનો. એ રોજ એ લોકો ખાટલામ લાવતા ને પછી જોળી નાખીને લાવતા ને હાવણી પકડાવીને વળાવે. આપણા સત્સંગનો ઇતિહાસ એમ કહે છે કે 10 દિવસ પછી છોકરો હાલીને આવ્યો મંદિરે. અને એ જુવાન જીવો ત્યાં સુધી એને મંદિર વાળવાની સેવા કરી, જીવો ત્યાં સુધી. આ બહુ મોટું ફળ છે. તમામ પ્રકારના દર્દો, આ જગતના દર્દો તો દૂર કરે પણ ભક્તો ભવરોગ ટાળી નાખે સેવા તો.